ठाकुर जी महाराज ने जय हरि कृष्ण महाराज ने जय घनश्याम महाराज ने जय नीलकंठ वर्णिंद्र भगवान ने जय सदगुरु देव ने जय पांच सो परमहंस ने जय। થોડી વાર આપણે બધા ભગવાનના નામનું સંકીર્તન કરીએ। આજે સુંદર મજાના ચાતુર્માસની અંદર શ્રાવણ માસ, એની અંદર આજે પવિત્ર સોમવારનો દિવસ, ભગવાનને યાદ કરી થોડી વાર આપણે તાલીકે સાથ ધૂનની અંદર મગ્ન થઈશું। સ્વામી નારાયણ વાલ સ્વામી નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी
વ્રતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વરણી વે શરમણીય દર્શના સુર નરો તમેર મુદા ધર્મ નંદ નમાઈ શ્રી ઠાકુરજી મહારાજા નમો નમઃ પ્રાણ આધાર શ્રી હરે કૃષ્ણ મહારાજા નમો નમઃ મંદ મુખાસાય શ્રી ઘનશ્યામ આજે તારીખ 4/9/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાતુર્માસના પવિત્ર દિવસો એની અંદર પણ શ્રાવણ માસ એની અંદર આજથી ભગવાન બાલપ્રભુ યોગીરાજ નીલકંઠવર્ણી મહારાજના ચરિત્રોથી સભર આપણે 7-7 દિવસની કથા અને વાર્તાનો આજથી પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે નીલકંઠ ચરિત્ર કથાની અંદર અત્યારે આપણને સભામાં સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ આપણી આખી મુક્તાનંદીય પરંપરા વાલા પૂજ્ય ગુરુજી આજે જેમણે સુંદર મજાની આ કથાનો લાવો લીધો છે એવા આપણા જીટોડિયાના ઘનશ્યામ કાકા એમનો આખો પરિવાર અને સાથે સાથે કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ભગવાન બાલપ્રભુ નીલકંઠ દિન પ્રતિદિન મને અને તમને સુખ આપવાને માટે અવનવા જંગલની અંદર ફરી અને એ સુખ આપી રહ્યા છે. ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે એમનું કેવળ ને કેવળ એક કાર્ય એ હોય છે કે પોતાના ભક્તજનને એન કેન પ્રકારે કરીને મારે સુખ આપવું. શું આપવું? સુખ આપવું. એ સુખ પ્રાપ્ત થાય કેવી રીતે? તો કે એના જ્યારે ચરિત્ર જ્યારે જીવાત્મા સાંભળે ત્યારે
ત્યારે ને એમ થાય કે અહો મારા ભગવાન આવા વનની અંદર ફર્યા, મારા ભગવાન અહો આવા આશ્રમની અંદર રોકાયા, અરે મારા ભગવાને હિમાલયની અંદર કેવી કેવી તપશ્ચર્યાઓ કરી છે એની જ્યારે ગાથાઓ આવશે ત્યારે આપણે એને સાંભળીશું. એ ભગવાનને કંઈ કરવાની જરૂર નથી, ભગવાન તો ભગવાન છે, પણ મારા અને તમારા સુખને અર્થે ભગવાને જે તપ કર્યું છે એવું તપ આ પૃથ્વી ઉપર કોઈ બીજા ભગવાને નહીં કર્યું હોય. હા, એવું ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવી અને મારા અને તમારા સુખાર્થે તપ કર્યું છે. કુલાશ્રમની જ્યારે હું અને તમે કથા સાંભળીશું ત્યારે આપણને ખબર પડશે કે ભગવાનની અંદર પોતાના માતાના રુધિરનું એક ટીપું નથી રહ્યું. ટીપું વિચારો. હવે આશ્ચર્ય તો એ થાય કે જેના શરીરમાં લોહી ના રહે એ માણસ જીવે? એટલે તમને પૂછું છું, જીવે કે જીવે ના? જીવે ને. અને છતાંય ભગવાન જીવ્યા એ જ પુરાવો આપે છે કે બાલ પ્રભુ નીલકંઠ ભગવાન છે. કોણ છે? આપણે તો થોડા ટકા લોહી ઉઠી જાય, હાલો કૃષ્ણ હોસ્પિટલમાં જાઓ, જલ્દી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. કેટલા ને ક્યાંયથી ના ક્યાંયથી ફોન કરીએ ને કેટલા બોટલો ભેગા કરીએ ને ચડાવવા બેહીએ તો આપણને એમ થાડું જીવશું કે જશું, કઈ ખબર રહેતી લાગતી નથી. જેના હાથની અંદર હે જીવની નાડી ને પ્રાણ છે એવા કોણ છે? ભગવાન છે. આ ચરિત્ર આપણને સમજાવે છે, શીખવાડે છે. હા, એમનામાં નીલકંઠ ચરિત્રની કથા નથી. એટલે નીલકંઠ મહાપ્રભુ ક્યાં બિરાજતા હતા? ગઈ સભામાં ક્યાં બિરાજતા હતા? ક્યાં હતા? હરિદ્વારમાં હતા. ભગવાન નીલકંઠ મહાપ્રભુ હરિદ્વારની અંદર પાંચ દિવસ રોકાયા છે. કેટલા દિવસ રોકાયા? પાંચ દિવસ. ભગવાન શ્રી હરિએ હવે ત્યાંથી જવા માટેની તૈયારી કરી છે. અને ભગવાનનું કામ શું હતું? હે જ્યોત સે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો. ભગવાન શ્રી હરિ ચાલતા જતા હતા ને, કે વિમાન કે પ્લેન કે એવું કઈ હતું નહીં, બાઇક કે કાર કે કશું જ નહોતું ને. રાહ મે આયે જો દીન દુખી, રાહ મે આયે જો દીન દુખી, સબકો ગલા સે લગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે. ભગવાનનું તો એક મિશન હતું કે મારે વિચરણ કરતા કરતા જે જે સ્થાનો આવે, જે જે મુમુક્ષુ આત્માઓ આવે એને મારે એ નથી જોવો, કયા ઈષ્ટદેવનો છે, કોનું ભજન કરે છે, કોની ભક્તિ કરે છે, કોનો આશ્રિત છે, બસ જે મારા શરણે આવે એને મારે શું કરવું? મારી મૂર્તિનું સુખરૂપી પ્રેમ આપો અને પ્રેમ આપી એનો અંત સમય આવે ત્યારે મારે એને મારા ધામનું અખંડ સુખ આપવું. આ ભગવાનનું મિશન હતું. હા, કેવું લાગ્યું આ તમને? તારે ગાવું છે ને તમારે બધાએ કે નહીં ગાવું? તો પછી આ કથાનો આપણો હાર્દ 5-7 દિવસની કથા, આપણી કથા ચાલુ થાય એટલે આ તો હવે આપણે શું ગાવાનું? જ્યોત સે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો જ્યોત સે જ્યોત જગાતે ચલો.
संगी साथी ईश्वर है रखवाला ભગવાનના આપણે ચરિત્ર સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાને કોઈ નાત નથી જોઈ, કોઈ જાત નથી જોઈ, જે એના શરણે આવ્યા એનું ભગવાને કલ્યાણ કર્યું છે. શું કર્યું છે? કલ્યાણ કર્યું છે. ભગવાન શ્રી હરિ વનની અંદર હરિદ્વારથી નીકળી પાંચ દિન ત્યાં રહે હરિ સુનહો ભૂપતિ રાય तिहां से चले तैयार होई दूजे दिन हर का तपोवन में आए पीछे बन जोई भये आनंद तामे वृक्ष ने कविध गरजत घन मन मन ભગવાન શ્રી હરિ પાંચ દિવસ હરિદ્વારમાં રહી અને ત્યાંથી ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ તપોવનમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? તપોવનમાં. આ વનમાં ઘણા ઋષિ મુનિઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કરતા હતા. શું કરતા હતા? અત્યારે એ શ્રાવણ મહિનો ચાલે છે, ચાતુર્માસ છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની અંદર આજ્ઞા છે કે અમારો આશ્રિત ચાતુર્માસની અંદર ચાર મહિના કાંઈક શું લે? બોલો ખરા, શું લે? નિયમ લે. એ નિયમ લે એ પાછો પાળે. શું કરે? પાળે. હવનની આરતી લીધી હોય તો ચાર મહિના જો પૂરા થઈ ગયા એ હવારમાં વહેલો જાગી જાય, જાગીને પાછો આરતીમાં તો આવી જાય. હે, એને નિયમ રાખ્યું કહેવાય ને. હા, શ્રાવણ મહિનાની અંદર કોઈ ભગવાન સ્વામિનારાયણ કે રોગી હોય, વૃદ્ધ હોય, અશક્ત હોય તો ચાર મહિના ન લઈ શકે તો એક મહિનો તો જરૂર લે. કયો મહિનો? એ શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનાની અંદર તપ કરવું જોઈએ, વ્રત કરવું જોઈએ, વિશેષ ભજન કરવું જોઈએ. એટલે તો આપણે શ્રાવણ મહિનામાં કથા રાખી. જો લો આ બીજી રાખી તઈ પછી. એટલે આપણે રોજ કથામાં આવું. અને આપણે જે આજે ના આવ્યા હોય હજુ ખબર ઘણા નહીં હોય કથા ચાલુ થઈ ગઈ એવું, તો એને આપણે કાલે કહેવું, ભાઈ કાલથી કથા ચાલુ થઈ ગઈ એટલે કાલથી પાછા રેગ્યુલર આવી જજો. હા, તો એને લાવવા. પણ કંઈક નિયમ લેવું. શું કરવું? નિયમ લેવું. એમાં ઋષિ મુનિઓ હતા, એ બધા નિયમથી ભજન કરતા, ભક્તિ કરતા, તપ કરતા હતા ત્યાં. અહીંયા તમને આજ કહેતા મને આનંદ થશે, ઉત્તમ પાદના પુત્ર
પુત્ર ધ્રુવજીએ તપ કર્યું હતું. શું કર્યું હતું? તપ. આ જે છે ને તપોવન, એ જગ્યામાં. હવે અહીં ધ્રુવજીનો આશ્રમ પણ હતો, અને આજે આપણને હજુ અત્યારે દર્શન થાય છે જ્યારે આપણે જઈએ ત્યારે. તો ધ્રુવજી ગંગાના કિનારા ઉપર જ છે, સુંદર મજાનો એ નાનકડો એવો આશ્રમ છે. ત્યાં ધ્રુવજી તપ કરતા હતા, તપ કરતા હતા. એવામાં એક દિવસ ધ્રુવજી ત્યાંથી ચાલવા માટે આમ ચાલતા થઈ ગયા કે હવે અહીં રોકાવું નથી. ગંગાજીને ખબર પડી. કોને ખબર પડી? ગંગાજીને. ગંગાજી પ્રગટ થયા, મૂર્તિમાન પ્રગટ થઈ ધ્રુવજી જાય છે. ધ્રુવજીની પાછળ પાછળ ચાલતા ગંગાજી કે ધ્રુવ, તું કેમ મારા કિનારાને છોડીને અહીંથી તપ કરવા માટે બીજે જાય છે? અને ત્યારે ધ્રુવજી નાનકડા એવા, એણે માં ગંગાની સામે હાથ જોડીને કીધું કે માં, અહીંયા તમારો આ જે પ્રવાહ ચાલે છે ને, બહુ મોટો પ્રવાહ છે ત્યાં. એ પ્રવાહનો જે અવાજ છે ને, એ હું ધ્યાન કરવા બેસું, ભજન કરવા માટે બેસું તો મને શું થાય છે? વિક્ષેપ થાય છે. એ વિક્ષેપના કારણે હું અહીંથી દૂર જાઉં છું. આ જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ધ્રુવજીને ગંગાજી કહે છે કે ધ્રુવ, હું એવું બેટા કરી આપું તો? તા કે શું? તો કે અહીં મારો જે પ્રવાહ આવે છે ને, એને હું શાંત કરી દઉં તો? શું કરી દઉં? એની ભક્તિ કેવી હશે? એનું તપ કેવું હશે? એને ભગવાનને પામવા માટેનો ઈશક કેવો હશે? કે ગંગાજી જેવા ગંગાજી ધ્રુવને એમ કહે છે, ખળખળ ખળખળ વહેતો જે એનો અખંડ પ્રવાહ, એને અહીંયા હું શું કરી દઉં? શાંત કરી દઉં તો? ત્યારે ધ્રુવજી કે જો તમે અહીંયા પ્રવાહને શાંત કરી દેતા હોય તો પછી મારે અહીંયા તપ કરવું છે. અને તમે નહીં માનો, ત્યારથી લઈ અને આજ દિવસ સુધી ધ્રુવજીએ જ્યાં તપ કર્યું એ સ્થાને આપણે જઈએ તો ત્યાં 10 કિલોમીટરના એરિયામાં ગંગાજી એકદમ શાંત વહે, સાયલેન્ટલી વહે. વિચારો લો તમે, આવું આ તપોવનની અંદર સ્થાન છે. આ તપોવનની અંદર ઋષિ મુનિઓ બધાય ભગવાનનું શું કરે છે? ધ્યાન કરે છે, તપ કરે છે. એ ભગવાનને રાજી કરવા માટે ફલને ફૂલનો આહાર કરી અને વરસાદને પણ સહન કરે છે. એક એક તરુ બેઠ જાઈ તરે ભૂમિ પથ્થર કી રહાઈ, બાલ સ્વરૂપ જોગી હરિ જોઈ મગન ભય આયે ઉઠી સોઈ. આ બધા તપોવનની અંદર ઋષિ મુનિઓ એક એક વૃક્ષ નીચે એક એક ઋષિ તપ કરતા હશે. આમ આપણે બેઠા બેઠા દર્શન કરીએ, ખાલી આંખો બંધ કરીને નહીં, આંખો ખુલ્લી રાખી ના. શું કરીએ આપણે? આંખો ખુલ્લી રાખીને ખાલી આપણે વિચારીએ બેઠા બેઠા, ઓહો એ કેવું સુંદર મજાનું આમ વન હશે, વનની અંદર કેવા સરસ વૃક્ષો હશે, એના થડ કેવા ઝાડા હશે, ઝાડા થડની નીચે બેઠા બેઠા ઋષિ મુનિઓ ભગવાનનું તપ કરતા હશે, ભજન કરતા હશે, કેવા લાગતા હશે. અને જ્યાં તપ ને ભજન કરતા હતા એવામાં ત્યાં કોણ પ્રવેશ કર્યો છે? નીલકંઠ મહાપ્રભુએ પ્રવેશ કર્યો. અને ત્યારે આઈ હરિ કે પરે સબ ચરના વિનય વચન કીને ઉચરના, ઝાડવાની નીચે બેઠા હતા, બધાના ધ્યાન હતા, એ ધ્યાનમાંથી આંખો ખુલ્લી અને જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં નાનકડી એવી ધોતલીને ધારણ કરી, માથે નાનકડી એવી જટાને બાંધી, હાથીની અંદર દંડ ને કમંડળને લઈ, ગળામાં શાલિગ્રામ ભગવાનને બાંધી
અને બાલ પ્રભુ નીલકંઠ હાથની અંદર માળા લઈ અને ચાલતા જાય છે. ઋષિ મુનિઓની આંખો જોઈ, ઓહો અમારા આશ્રમ ની અંદર આજ આ કોણ આવ્યું? અને જ્યાં નીલકંઠ મહાપ્રભુનું સ્વરૂપ જોયું, બરની રૂપ અનુપમ તુમારા અમકો દેખત લગત પ્યારા, બરની રૂપ અનુપ. ઋષિ મુનિઓ કહેવા લાગ્યા, ઓહો આ નાનકડા એવા બાલા જોગી આનું રૂપ જોઈ અમારા ચિત્તને આકર્ષણ છે. આ કોઈ સામાન્ય માણસ હોઈ શકે નહીં, આ કોઈક યોગી લાગે છે, આ કોઈ તપસ્વી લાગે છે, આ કોઈ મહાન લાગે છે. તપસ્વી રૂપ તનાતે જય પારા, તપસ્વી રે તપસ્વી રૂપ તનાતે જય પારા, તપસ્વી રૂપ તનાતે જય પારા, તેય ગરીબ છાયે આખું વન તેજ થી છવાઈ ગયું. શેનાથી છવાઈ ગયું? તેજ થી. વિચારો લો, કાંસે આઈ અમારે મન વૃદ્ધિ હરલીને, અમારી મન વૃદ્ધિ હરલીને, કાસે આઈ દર્શયા દીને અમારે મન. ત્યારે વર્ણી એમની બધાની વચ્ચે બેસી ગયા. ત્યાં શું કર્યું? ભગવાન બેસી ગયા, ભગવાન બેસી ગયા અને ભગવાન એમની સાથે વાતો કરવા લાગ્યા કે જેમ તમે અનંત વર્ષોથી અહીંયા તપ કરી અને અમારી આરાધના કરો છો, એમ અમે છપૈયાની અંદર પ્રગટ થયા, અયોધ્યામાં રહ્યા અને ત્યારે નક્કી કર્યું કે અમને જે પામવા માટે હજારો વર્ષથી તપ કરી રહ્યા છે એમની પાસે અમારે જવું, જઈને એમને અમારી મૂર્તિનો સ્વરૂપ ઓળખાવવું અને ઓળખાવીને અંત સમયે બધાને અમારે અમારા ધામમાં લઈ જવા. જેમ તમે અમારી રાહ જોતા હતા એમ અમે કોની રાહ જોતા હતા? તમારી રાહ જોતા. અરસ પરસ એવી મીઠી વાતો થાય છે, બધાને આનંદ થઈ ગયો. ભગવાન નીલકંઠ મહાપ્રભુને થયો, આ વાતમાં વાતમાં આ બધા તો યોગીઓ ઋષિઓ છે, અહીં કોઈ આપણને પાણીનું પૂછેવું લાગતો? જ્યાં આ બધા તો એ ભગવાનના સ્વરૂપમાં બધા ડૂબી ગયેલા હતા. ભગવાન નીલકંઠ મહાપ્રભુ ઊભા થવા જાય, ઋષિઓને ખબર પડી ગઈ કે પ્રભુને કંઈક પાણીની જરૂર લાગે છે, ફલાહારની જરૂર લાગે છે. ઋષિ મુનિઓએ કીધું, પ્રભુ આપ અહીંયા જ બિરાજો, અમે હમણાં દોડતા દોડતા તમારા માટે પાણી ફળ આહાર ફૂલ બધું લઈને આવીએ છીએ. સૌ ઋષિ મુનિઓ દોડવા લાગ્યા, દોડતા દોડતા જંગલોમાં જઈ ટોપલીઓમાં સુંદર મજાના ફળો જે પાકેલા હતા એ ફળોને લઈ અને દોડતા દોડતા બાલ પ્રભુ નીલકંઠ પાસે આવી ફળોનો ઢગલો કર્યો. કોઈ ઋષિ મુનિઓ નાના નાના તુંબડાઓ હતા એની અંદર સુંદર મજાના
શીતળ જળ હતા એને લઈ અને ભગવાન પાસે આવી અને ભગવાનને અર્પણ કર્યા. બાલ પ્રભુએ એ જે સુંદર મજાના ફળો તાજા તાજા આવ્યા હતા એને ધોઈ ધોઈ અને એક રૂમાલ કે એક વાસણ શું કહેવાય આસન પર મૂકી અને ભગવાન શાલિગ્રામને એ ધરાવ્યા. પાણીના જે પેલા તુંબડા ભરીને લાવ્યા હતા એ પાણીનું જે તુંબડું હતું એ પણ ભગવાનને અર્પણ કર્યું અને એ જે પ્રસાદીની વસ્તુઓ હતી એ બધી પછી ભગવાન જમવા લાગ્યા. ઋષિ મુનિઓ દર્શન કરે છે ભગવાન જ્યારે જમી રહ્યા ત્યારે ભગવાન માટે સુંદર મજાના ઋષિ મુનિઓ એ મોગરાની ટોપી મોગરાના હાર મોગરાના બાજુબંધ આવું બધું ગૂંથી ગૂંથી તૈયાર કરી અને બાલ પ્રભુ નીલકંઠ વરણીને એ સુંદર મજાના ગળાની અંદર હાર પહેરાવ્યો છે હાથની અંદર બાજુબંધ બાંધ્યા છે ભગવાનની સુંદર મજાની માથે જટા છે એનો અંબોડો છે એના ઉપર સરસ મજાની વેણી બનાવી ભગવાનને તે દિવસ આ તપોવનના ઋષિ મુનિઓએ બાંધી અને ભગવાનની પૂજા કરી છે. વિચારો લો તમે હે કેવો એને ભગવાન પ્રત્યેનો ભાવ હશે. સામાન્ય એક કોઈ નથી કામ એ તેજ શું કહેવાય પેલું ચક્ર પાછળ ફરતું નથી કઈ ગદા ને પદ્મને ધારણ કરીને ભગવાન પ્રગટ થયા નથી કોઈ જાતના એ રાજા ધીરાજના અલંકારો ધારણ કર્યા એક તપસ્વીના વેશમાં સામાન્ય પ્રભુ નીકળ્યા છે. હજુ તો 11-12 વર્ષની ઉંમર છે હે અને છતાંય આ ઋષિઓને એમની પહેચાન થઈ ગઈ. જ્યારે જીવનની અંદર ભગવાન પ્રત્યેનો ભાવ ઉત્પન્ન થાય ને ત્યારે ભગવાન એન કેન પ્રકારે મળે છે. મળે છે એટલું જ નહીં ત્યારે જ એ ભગવાન એને ઓળખાય છે. બાકી હાલતા ચાલતા આપણી આજુબાજુમાં જ ભગવાન ફરતા હોય પણ જો આપણી દેવી બુદ્ધિ ન હોય આપણે મુમુક્ષુ આત્મા ન હોય તો ભગવાન આપણી પાસેથી નીકળી જાય ને હે તોય આપણને એનો કોઈ મહાત્મ્ય કે કોઈ એની સાથે લેવા દેવા ન હોય. આ તમે બુધેજની અંદર જ જુઓ નીલકંઠ મહાપ્રભુ જ્યારે જશે ત્યારની કથા આવશે હે. ખોડાભાઈના ઘરની અંદર રોજ અન્નક્ષેત્ર થતું હતું એટલે કે કાચું અન્ન આપવામાં આવતું હતું જે કોઈ ત્યાં તીર્થવાસીઓ આવે એને. અને નીલકંઠ પ્રભુ ત્યાં ગયા ખોડાભાઈ તો મને છે કે આરામમાં હતા કંઈ બહાર ગયા હતા અને ત્યારે એની દાસી હતી. નીલકંઠ પ્રભુએ જઈને કીધું નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ અમે તપસ્વી તીર્થ આટન કરતા કરતા એ અહીંયા ખબર પડી કે અહીંયા ભોજન મળે છે એટલે આવ્યા છીએ. દાસી કે અહીંયા ભોજન મળતો ચા કરતા આમથી કેટલી હું હોય બોલો ખરા અહીં ભોજન ભોજન ના મળે. એટલે બ્રહ્મચારી કે અમને કઈ બનાવતા આવડતું નથી અમે તો કોક જગ્યાએ અમને જો જમવાનું મળે તો જમી લઈએ છીએ. અરે અમારા જેવા બ્રહ્મચારી નીલકંઠ કે ફરીને કોઈ આવશે. પેલી દાસી કે હોય તારી ના તારા જેવા નહીં તું તો ખેંકલી છો હાડકા દેખાય છે હે નાનકડો એવો છો અહીં તો એવા પઠ્ઠા પઠ્ઠા આવીને ગયા છે ને કે એક ઉપર બે જાય ને તો શ્વાસ લેવો હોય તો એ ના લેવાય એવા એવા મોટા આવીને ગયા છે. એ બધા શરીરથી મોટા હશે પણ અમારા જેવા મોટા તોય દાસીન ના ઓળખાયા. વિચારો લો તમે નીલકંઠ કે આ તો ચા કરતા તો વધારે કેટલી ગરમ છે અહીં આપણું હાલશે. નીલકંઠ કે સારું જુવાર આપો જુવાર ત્યારે જ મળે આ ઓસરીમાં 5 આંટા મારો. કેટલા આંટા મારો નીલકંઠ પ્રભુએ 5 આંટા એમના દરબારગઢની અંદર માર્યા અને ત્યારે એ દાસીએ જુવાર આપી કાચી. હું આપી જુવાર એમાંથી 5-7 દાણા ભગવાને મોઢામાં નાખ્યા અને બીજા બધા કબૂતરાને નાખી અને ભગવાન ત્યાંથી ચાલતા થઈ ગયા. બોલો લો હે ઓળખાયા તઈ પછી. હા તો પૂર્વનું કંઈક પ્રારબ્ધ હોય કંઈક આપણું બાકી રહ્યું હોય ને સુકૃત ભેગા થયેલા હોય ને આ જન્મની અંદર કામ લાગ્યા હોય તો ભગવાનને ભગવાનના સાધુ ઓળખાય. બાકી આમ ને આમ જિંદગી પૂરી થઈ જાય એ પણ ના ઓળખાય. હા આ તપોવનના ઋષિ મુનિઓ હતા એ ભાગ્યશાળી હતા કારણ કે હકીકતની અંદર એવું છે કે કોલેજનો વિદ્યાર્થી હોય અને એને પ્રોફેસર ભણાવતા હોય
તો એને કઈક ટપ્પો પડે કે ઓહો આ આપ કેવા માંગે છે. પણ હવે બાળ મંદિર નો વિદ્યાર્થી હોય, પ્રોફેસર આવે અને પછી એને લેક્ચર ચાલુ કરે તો પેલો હુંય જ જાય ને, શું કરે બીજું, શું કરે, હુંય જાય ને. હા, અને કથામાં જે હુંય જાય ને અને એની બાજુમાં આપણે બેઠા હોય ને, અને જો આપણે એને જગાડીએ નહીં ને તો બીજા જન્મમાં કથામાં તો એવું કીધું કે એ શું બને, બોલો તો ખરા, કે નહીં ખબર, નહીં ખબર ને. હા તો આજ કહી દો, જો તમે બેઠા બેઠા ઊંઘતા હોય એટલે બીજો જન્મ તમારો હાપનો આવે, હેનો આવે, હાપમાં ખબર પડે ને હરપ. અને જે બાજુમાં બેઠો હોય એને જગાડતો ના હોય એને મદારીનો જન્મ આવે. પછી પેલી પપોડી લઈને પછી પેલું ચાલો બચ્ચે આ જાઓ, પછી ખેલ જ કરવાના. જો લે વાગવા માંડ્યું હે, પછી બબ્બે રૂપિયા પાંચ પાંચ રૂપિયા નાખે અને આપણે એ લુંગી પહેરી હોય પછી કહીએ જોવા કેટલા ગોળા છે, ખબર ને નાના હતા ત્યાં તમે બધા મધારી જોયા કે નહીં જોયા, જોવો જોયા ને, પછી એ આમ કરી આમ ઉતારી જાય અંદર, ખબર ને, પછી પાછું એ જે બધી કરતા હોય એક્શન અને પછી ગરીને કરે તો એક ગોળો કાઢે, પછી આપણને થાય અલા એક બાર આવી ગયો, પછી આપણે પાછું એમ થાય કે એક જ આવ્યો, તો ફરીને પાછું કરે તો કેટલો કાઢે, બીજો કાઢે, બીજો કાઢે તો આપણે રાજી રાજી થઈ જઈએ. અને નાના હોય ત્યારે તો એવું જોઈએ ને ભાઈ હે, અને પછી કરે ને તો એ ઘરે બે બાર કાઢે ત્યાં તો આપણને એમ લાગે કે ઓહો કરવા જેવું ખરું, કેટલાય કરેલું ઘેર જઈને. સાચું બોલજો, હનુમાનજીના હમ છે અત્યારે તમને હે. પછી નાના છોકરા હોય ને તો એ સમયમાં કે એવા લોઢાના ગોળા આપણા ઘેર થોડા હોય હે, એટલે પેલા છે ને લખોટીઓ રમવાની લખોટીઓ આવતી હતી, કેટલા કેટલા લખોટીઓ રમેલા છો આમાંથી, ઓહો બધા રમેલા હા કે. તો પછી લખોટીના પેલા લખોટા આવતા મોટા મોટા, શું આવતા હતા તમે કહેશો, આ તમે અકતરા કર્યા લાગે છે હા કે. પછી આ તો નાના હોય ત્યારે તો આપણે તે હોય ને કે એ એક કાઢે તો આપણે કેમ એક ના કાઢીએ, તો આપણે પછી ક્યારેક ઉતારો હોય લખોટો, પછી આપણે કરીએ પણ લખોટો બહાર આવે, પછી ઘરવાળાને કહેવું પડે કે લખોટો ગળી ગયો છું, પછી ઝાડાની ગોળી હાલે તો પછી ભૂફ લઈને બહારથી નીકળે, ઉપરથી તો આવે નહીં હે, સમજી ગયા ને તમે. નહીં પછી એટલે જે ઊંઘતા હોય કથામાં, એટલે આમ તો કે તમે કોઈ ઊંઘતા નથી ને, ઊંઘો છો કોઈ, વિવેક કોઈ ઊંઘે છે આમાં હે. તો પછી એટલે આટલું તમારે ધ્યાન રાખવાનું, એટલે થોડી વાર થાય એટલે આજુબાજુ જોઈ લો, જો ઘનશ્યામ કાકા જોવા માંડ્યા કે જો ઊંઘતા નહીં આ નગર તમે હાફ બનશો અશોકભાઈ અને હું બનીશ, એ તો કહેવા લાગ્યા જો. હા એટલે તમે થોડી વાર થાય એટલે આજુબાજુ જોવું, જો એવું લાગે કે ઊંઘે છે તો કેવું સ્વામિનારાયણ કથા કથા ચાલે કથા એમ. તો આવતા જન્મમાં મદારીને હાફ થવું પડે નહીં, એવું ખાલી બહેનો નહીં એવું જોયો પાછું. હા એમને એવું હોય કે ઓ ભાઈઓ જ મદારી, એ મદારીને ઘરવાળી થાય પછી, એ જોવું જોઈએ ને લે. અને એ આજુબાજુ બેઠો હોય એ પેલા અનાક થાય તો ઓલી શું થાય, નાગણ થાય પછી. એટલે સામ રૂલ્સ તો ભાઈ બધી જગ્યાએ હરખો જ હોય ને, પછી એમાં એવું ના હોય ને કે આમાં ફેર ને પેલા આમાં, એવું તો હોય નહીં. હા એટલે આવું છે. તો વાત શું ચાલતી હતી આપણે, જ્યારે પ્રોફેસર હોય અને એ પ્રોફેસર છોકરાઓને નાના નાના છોકરાઓને ભેગા કરીને ભણાવવા માંડે તો એ ઊંઘવા જ માંડે, કેમ, એના લેવલ બહારની વાત છે, એને સમજાય નહીં એ વાત. એમ જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે ભગવાન પણ બધાને નથી સમજાતા, એને પામવાની સ્થિતિ વાળા જ્યારે મુક્ત થાય છે, મુમુક્ષુ આત્મા થાય છે ત્યારે એને ભગવાન ઓળખાય છે. બાકી બાજુમાંથી ભગવાન નીકળી જાય કે એના ઘેર આવીને ભગવાન જાય તો સામાન્ય જીવ જીવા જીવ જ એને લાગે છે, એનાથી વિશેષ કઈ લાગતું નથી. ભગવાનને આવી રીતે સુંદર મજાના શણગાર તપોવનના ઋષિ મુનિઓએ કરાયા, ભગવાન શ્રી હરિ ત્યાં થોડા દિવસ રોકાયા. ઋષિ મુનિઓને કીધું કે ચાલો આપણે હવે જવું છે, તો ઋષિ મુનિઓ કે ક્યાં જવું છે, અમારને તમારે સાથે લઈ જતા હોય તો બહુ આનંદ. અરે તમને સાથે નહીં પણ આ તપોવનની અંદર જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું
એ સ્થાને જવું છે. અને આપણા માટે તો ધ્રુવજીનું સ્થાન પણ પ્રસાદી ભૂત છે કે બા પ્રભુ નીલકંઠ પ્રભુ ત્યાં જય, અને જેમ ધ્રુવજીએ તપ કર્યું હતું એ રીતે જ ત્યાં જય. અને ભગવાન નીલકંઠ મહાપ્રભુએ પણ તપ કર્યું છે, વિચારો લો. એટલે જ્યારે હિમાલયની યાત્રા કરવા માટે જઈએ કે જાઓ ત્યારે આ સ્થાને ખાસ જવું, ત્યાં દર્શન કરવા આપણે. અને પછી ભગવાન શ્રી હરિએ કીધું કે હવે અમારે અહીંથી જવું છે. 10 દિવસ ભગવાન તપોવનની અંદર ઋષિ મુનિઓ સાથે રહ્યા, વિચારો લો. ત્યાં સે ચલે પીછે, ત્યાં સે પીછે ચલત ભયે સંગ ન દજો કોઈ, નૃપ ઉત્તમ પ્રતિ કહત હે મુક્ત મુનિ યહ બાત. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે કે 10 દિવસ તપોવનમાં રહી નીલકંઠ મહાપ્રભુ ચાલતા થયા, પણ ભગવાનની સાથે આજે કોઈ નથી. એકલા અટુલા 12 વર્ષનો એ બાળક આવી રીતે ચાલતો હોય જતો હોય. અત્યારે અહીંથી આમાંથી છે ને, હું એકાદ બેના નામ લઉં ને અને કહું ને કે અહીંથી જાઓ, હમણાં લાઈટ જઈને હોસ્ટેલ અડીને પાછા આવી જાઓ, હે તોય અઘરું પડે ભાઈ. હા, અમારે ઘણા છોકરા તો રાત્રે 8માં 9માં 10માં હોય એવા છોકરા રાત્રે પેશાબ લાગે તો રૂમમાંથી બહાર જઈ બાથરૂમમાં જવાની બીક લાગે કે હાડું કંઈક ભૂતભૂત પકડી લેશે. બોલો લો, બાજુવાળાને જગાડે, ઓય જાગને, ઓય જાગને. એક ભાઈ હતા. કોણ હતા? ભાઈ હતા. તે ભાઈ પથારીમાં હૂતા હતા, બાજુમાં એનો છોકરો હૂતો હતો. રાતના 2 વાગ્યા, 2:30 વાગ્યા, છોકરો જાગે, આમ જોવે આમ જોવે, પપ્પા ઘસઘસાટ ઊંઘે. ધીરે રહીને પપ્પાને હલાયા. પપ્પા કે હું જે હુવા દે. પપ્પા જાગો. પપ્પા, પપ્પા કે હુવા દે ને, થાકીને આવજો. પપ્પા લાગી છે. પપ્પા કે શું લાગી છે? અત્યારે લાગી છે એવું કીધું એટલે પપ્પાની આગળ ખુલ્લે ને. પપ્પા કે શું લાગી છે? પપ્પા પેશાબ લાગી છે. હે, શું લાગી છે? પેશાબ લાગી છે. થોડી વાર થઈ ને પપ્પા કે સારું, હમણાં થોડી વાર પછી હોઈ જા પાછો. 1/2 કલાક ઉડાવી દીધો. 3 વાગ્યા ને તો પપ્પાને લાગી. કોને લાગી? પપ્પાને લાગી. પપ્પા જાગ્યા, પપ્પા ઊભા થયા. જ્યાં દરવાજો આવ્યો ને તો પપ્પા કે આપણે અહીંયા જ બે કરી લઈએ, હવાર પોતું મારી દેશું, આપણે એકે બહાર જવું. ઘરમાં ઘરમાં કરીને હોઈ ગયા બે. બોલો લો, સવારે મમ્મી જાગ્યા ત્યારે ખબર પડી કે આ પીળો ડાઘો હેનો પડ્યો લે. હે, બોલો લો. આટલા બીએ છીએ આપણે, એટલે બધાના બીતા હોય, કેવું કોક આવી રીતે બીતા હોય. ત્યારે નીલકંઠ મહાપ્રભુ તો 12 વર્ષના અને એ જંગલની અંદર એકલા ફરે, એ સામાન્ય માણસથી તો ભય ના થાય, ના થાય, એમનામ ના થાય. એની અંદર કંઈક સામર્થ્ય હોય ત્યારે જ થઈ શકે. અને પછી ત્યાંથી ભગવાન નીકળ્યા ગંગાના કિનારે ચાલતા ચાલતા. આજે જ્યાં હરિદ્વાર આ બાજુ છે અને આ બાજુ વચ્ચે એક પુલ છે, એનું નામ છે લક્ષ્મણ ઝુલા. શું નામ છે? લક્ષ્મણ ઝુલા. આજે પણ છે રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા. એ લક્ષ્મણ ઝુલા છે, એની બાજુમાં લક્ષ્મણ નગર છે અને ત્યાં લક્ષ્મણજીએ તપ કર્યું હતું. શું કર્યું હતું? તપ કર્યું હતું. ત્યાં ભગવાન શ્રી હરિ આવ્યા, ત્યાં આવી અને એક દિવસ રોકાયા. ત્યાં ભગવાન લક્ષ્મણજીના મંદિરમાં રોકાય, બીજે દિવસ ભગવાન ત્યાંથી નીકળ્યા. હવે ભગવાન શ્રી હરિ બદ્રીનાથ અને કેદારનાથના રસ્તે ચાલતા થયા છે. ક્યાં ચાલતા થયા છે? કેદારનાથ અને બદ્રીનાથના રસ્તા બાજુ ચાલતા થયા. આજુબાજુની અંદર ગાઢ જંગલ છે. આજે આપણે જઈએ તો આજે જંગલ છે, તો ત્યારે તો કેટલું જંગલ હશે, વિચારો લો. આજે રોડ રસ્તા હોટલો આ બધું જ થઈ ગયું, ફેસિલિટીઓ છે. તોય અમે બદ્રીનાથથી ઉતરતા હતા અને ભેખડો પડવાની ચાલુ થઈ. શું ચાલુ થઈ? ભેખડો. વાતાવરણ બહુ તંગ થઈ ગયું, વરસાદ વધી ગયો. હતા ને તમે પેલા? પછી રાત્રે રોકાયા હતા આપણે એક જગ્યાએ. તો પછી અમે વચ્ચે જે હોટલ હતી ત્યાં હોટલની અંદર જ એક રૂમ રાખી અને પછી ત્યાં રોકાયા.
હવે રાત પડી ને તો અમને ત્યાં માણસો હતા એટલે અમને તો રાત્રે શું હોય, થોડી વાર ચાલીએ કે ફરીએ કે માળા લઈને ભજન કરતા હોય આપણે, એટલે અમે માળા લઈને જ્યાં હજુ બહાર નીકળીએ ને ત્યાં હોટલનો જે માલિક હતો ને આવ્યો કે સ્વામીજી હું છત પે ઉપર નહીં ફિરને કા. એટલે અમે કીધું કેમ ઉપર નહીં ફરવાનું, તો કે રાત્રે ગમે ત્યારે સિંહ વાઘ આવે અને કોઈ માણસને લઈને વયો જાય ને તો ખબર એ પડે નહીં. આવો આ વિસ્તાર છે એટલે તમારે રૂમમાં જ રહેવું, અથવા રૂમમાં ના રહેવું હોય તો નીચે જવું, પણ કોઈ ધાબા ઉપર જવું નહીં. આવી પરિસ્થિતિ આ જ છે તો એ સમયે કેવું હશે વિચારો લો તો. અને ત્યારે ભગવાન શ્રી હરિ એવા જંગલની અંદર નીકળ્યા અને જ્યાં જંગલમાં જાય ઋષિમુનિઓ મળ્યા અને ભગવાન શ્રી હરિએ એ ઋષિમુનિઓ સાથે બે દિવસ રોકાયા. ભગવાન શ્રી હરિએ ત્યાં શ્યામ શ્રાવણી આવી. શું આવ્યું? શ્યામ શ્રાવણી. એ શ્યામ શ્રાવણીના દિવસે અમારે બધાએ શું બદલવાની હોય? જનોય બદલવાની હોય. એટલે ભગવાન નીલકંઠ મહાપ્રભુએ પણ પછી ત્યાં શું બદલી? જનોય બદલી. અને ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા. એ વચ્ચે વચ્ચે જે મુમુક્ષુ આત્માઓ આવે એને દર્શન આપતા જાય. દર્શન આપતા આપતા ભગવાન શ્રી હરિ આવ્યો જતા શ્રી પુર નામ ગામ. આવ્યો જતા શ્રી પુર નામ આદિત્ય આવે છે. અને શું આવ્યું? શ્રીપુર નામનું શહેર આવ્યું. કયું નામનું? શ્રીપુર નામનું. કોઈ સાથે નથી, અસ્ત એ સૂર્ય અસ્ત થતો જાય છે. સુંદર મજાનું વાતાવરણ છે, લલાયિત વાતાવરણ ની અંદર ભગવાન નીલકંઠ મહાપ્રભુ શ્રીપુર ની અંદર પ્રવેશ કરે છે. સમીપદે તો મઠ એક સારો, સમીપદે તો મઠ. હરિરામ રામની અંદર બિહારીલાલજી મહારાજે આ ચરિત્ર લખ્યું છે. એટલું સુંદર મજાનો ચરિત્ર છે. ભગવાન શ્રી હરિ કેવા સમર્થ છે, કેવા સર્વોપરિ હશે એ આપણને હમણાં સિદ્ધ થશે. શું આવ્યું છે ત્યાં? સમીપદેઠો મઠ એક સારો, સમીપદેઠો મઠ એક સારો. જ્યાં ઓટલે આવી કર્યો ઉતારો, જ્યાં ઓટલે આવી કર્યો ઉતારો. મહંતજીને મઠ મારે ભગવાને વિચાર્યું કે આપણે અહીં ઉતારો કરીએ. હવે ક્યાં કરીએ? ત્યાં ઓટલો કરીએ. ત્યાં ઓટલા ઉપર ઉતારો કરી અને મહંતજી ત્યાં રોકાયા. સોરી, નીલકંઠ મહાપ્રભુજી ત્યાં રોકાયા. મઠ ની અંદર સંધ્યા આરતી થઈ અને જ્યાં મહંતજી મઠના હતા એ જ્યાં દરવાજાની બાજુ જુએ ત્યાં તો આહા, એક વૃક્ષની નીચે તેજસ્વી કાંતિમાન નાનકડો એવો બાળ યોગી બેઠેલાના દર્શન થયા. અને મઠને આ મઠાધિપતિ હતા એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાણી ખેંચાણા. ધીરે ધીરે ચાલતા મહંતજી એમનું નામ હતું એ સમયની અંદર નિર્મલપુરીજી. શું નામ હતું? નિર્મલપુરીજી. એ નિર્મલપુરીજી ત્યાં આવ્યા. ગઢવાલના નરેશ એટલે કે રાજા જયકૃત શાહે આ મંદિરને પુષ્કળ જમીન અર્પણ કરેલી, ભેટ આપેલી. એ સમયમાં એની આવક વર્ષની 1,00,000 રૂપિયા હતી. આજથી 250 વર્ષ પહેલા કેટલા, કેવો સમૃદ્ધ મઠ હશે વિચારો તમે. હે, એનો જે મઠાધિપતિ ચાંખડી ઉપર ચડી અને એ લાલ ચલોઠી જેવા પગ, સુંદર મજાની વ્હાઈટ ધોતી, માથે
વાળીલો સુંદર મજાનો ખીસ, માથા ઉપર મુંડન, સુંદર મજાની સોનાની રુદ્રાક્ષ વાળી મઢેલી માળાઓ પહેરી, અને મઠ ના મહંત ક્યાં આવે છે? નીલકંઠવર્ણી પાસે આવે, ભગવાન પાસે આવી અને ભગવાન ને પ્રાર્થના કરે છે. દયા અંતર માહી તમે આણો, દયા અંતર માહી તમે આણો, માનો મહારાજ અમારી વાણી, માનો મહારાજ વાણી, કહે હરે કાઈ ધરો ન ત્રાસ, કહે પાસે, નીલકંઠ બ્રહ્મચારી પાસે મઠના મઠાધિપતિ આવી અને કહે છે કે બાલા જોગી તમને એક વિનંતી કરું. શું વિનંતી? તો કે તમે અહીંયા નહીં અમારા મઠમાં આવીને રહો. અરે બ્રહ્મચારી કે અમે તો કોઈ જગ્યાએ જંગલ સિવાય રહેતા નથી. અરે જંગલ સિવાય રહેતા નથી પણ આ શ્રીપુર ગામની અંદર એક માનવ ભક્ષી સિંહ આવે છે રોજ. કોણ આવે છે? અને એ સિંહ આવે રાત્રે કોઈથી સંધ્યા સમય પછી આ નગરમાં બહાર નીકળાતું નથી. ગાયોને વાડામાં પૂરી દેવામાં આવે છે, માણસ માત્ર ઘરની અંદર જતા રહે છે. અરે આવડો મોટો મારો મઠ છે પણ મઠના દરવાજા પણ હમણાં અમે બંધ કરી દેશું, સવાર સુધી ખુલશે નહીં. તમને રાત્રે સિંહ આવશે તો શું કરી જશે? ભક્ષણ કરી જશે. માટે તમે અમારા મઠમાં આવો. મહારાજ કે નહીં, અમને તો વસ્તીમાં રહેવું ગમતું જ નથી, હે અમને ઈચ્છા નથી ભોજન કરવાની, એટલે મઠમાં આવીને કરશું શું અમે? મંતે કીધું કે આ કઈ મારું માને એવું લાગતું નથી. અને આ ઓટલે અમે તું વાસે, આ ઓટલે ભગવાન કે આ ઓટલા ઉપર જ સુવાશે, અહીંથી અમારે કઈ જવાશે નહીં, જે થવાનું હોય એ સવારે થશે. મહંતજી કે તમને મૃત્યુનો ભય જ નથી લાગતો? અને હંમેશા જીવનની અંદર નક્કી રાખો કે મૃત્યુના ભય કરતા પણ ભગવાનનો ભય જીવનમાં વધારે રાખીએ ને તો જીવન મારું અને તમારું શ્રેષ્ઠ બને. મૃત્યુના ભયથી મારું કે તમારું મૃત્યુ તો જવાનું નથી નથી ને, એક દિવસ તો મૃત્યુ આવવાનું ને આવવાનું જ છે, એ તો પાક્કું છે. નીલકંઠ મહાપ્રભુ મઠાધિપતિ છે એને વાત કરે છે. સંતાઈ પેઠે નહીં મોત મૂકે, સંતાઈ આયુષ્ય નજીક આવે ને એ ગમે એટલું કરે તો એનું મૃત્યુ અટકતો અટકે છે. હે ગમે એવા ઓક્સિજનના બોટલ ચડાયા હોય, વેન્ટિલેટર ઉપર રાખી અને મશીનથી આમ 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 પેલું શું કહે ને ઓક્સિજન અપાતો હોય પણ છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય તો રે ભાઈ કે ઓહો અઠવાડિયું કાઢી નાખ્યો થાય છે. હે એવું તો નથી થતું. ઓહો રાજાના મોટા રાજમહેલો છે, હજારો
છડીદારો છે, ચોકીદારો છે, પહેરો કરવા વાળા સૈનિકો છે, તલવારો અને ભાલાઓ લઈને ઉભા છે, અને રાજા પથારીમાં સૂતા છે, અને એનો મૃત્યુ સમય આવો છે, તો કોઈ બચાવી શકે છે? સિકંદરનું જ્યારે અંત સમય ચાલી રહ્યો છે અને ત્યારે એના શરીરમાં પાણી નથી ટકતું, અન્ન નથી ટકતું, સારામાં સારા હકીમો કહેવાતા હતા, વૈદો કહેવાતા હતા, એને બધાને આમંત્રણ આપી આપીને બોલાવવામાં આવ્યા. સિકંદરને બધી જ જાતની દવાઓ થઈ રહી છે, સિકંદરના પેટમાં છતાંય પાણી નથી ટકતું, અન્ન નથી ટકતું, અને ત્યારે સિકંદર કહે છે કે તમે આ વૈદો આવા મોટા મોટા કહેવાઓ છો, મારા શરીરની અંદર પાણી ટકે, અન્ન ટકે, એવું કંઈક કરો. ત્યારે વૈદો કે અમારી પાસે એ સારામાં સારી જે ઉચ્ચ માયલી ઔષધિઓ છે, જે પાણીના ગ્લાસની અંદર એક ખાલી આમ ચપટી ભર નાખીએ તો પાણી એનું હોય ને એ બધું સ્થિર થઈ જાય, જામી જાય, એવી જે ફાકીઓ છે એ તમને ચમચીઓ ચમચીઓ ભરીને ખવડાવીએ છીએ, છતાંય તમારા શરીરમાં પાણી કે અન્ન નથી રહેતું. હવે અમે અમારા હાથની વાત રહી નથી. ડોક્ટરો એ તમને ખબર છે ને, હે તમે એમ કહો કે હવે તો આમને બચાવી જ લો, આમને બચાવી જ લો, પણ ડોક્ટરો બધા જ ઈલાજો કરે, પછી હું કે હવે તો ભગવાન રાખે તો રહેશે, બાકી હવે જીવે એવું લાગતું નથી. એમ નીલકંઠ મહાપ્રભુ કહે છે કે મૃત્યુના ભયથી બીવવાથી મૃત્યુ કંઈ જાય એવું આ દુનિયામાં નથી. તો કે ઓહો ગમે એટલા દોરા બાંધી લઈએ તો કે આયુષ્ય લાંબુ થઈ જાય, કે ઓહો આ દોરો બાંધી લીધો એટલે હવે 10 વર્ષ સુધી મારું મૃત્યુ આવવાનો, એવું થાય થાય? હે આજ જો એવું થતું હોત હે તો હિરણ્યકશિપુએ આ હા હા શું નહોતું માંગ્યું વિચારો તમે. હે હું આકાશમાં ના મળું, હું જમીન ઉપર ના મરું, હું રાત્રે ના મરું, હું દિવસે ના મરું, હું અસ્ત્રથી ના મરું, હું શસ્ત્રથી ના મરું, હું માણસથી ના મરું, હું પશુથી ના મરું, આવા આવા વરદાનોનું લિસ્ટ મૂકી દીધું. પણ જે દિવસે ભગવાને નક્કી કર્યું તો કે હવે બસ હિરણ્યકશિપુ તારું આવ્યું છે, અને તે દિવસે ભગવાન નૃસિંહ રૂપ ધારણ કરીને આવ્યા, હે પોતાના સાથળ ઉપર રાખી, અને ભગવાન નૃસિંહ ભગવાને આમ કરીને આમ હાથ બતાવ્યા, હિરણ્યકશિપુ હિરણ્યકશિપુ તો ધ્રુજે મર્યો મર્યો. અને ત્યારે ભગવાન કહે છે રાત છે કે દિવસ નથી, રાત નથી દિવસ શું છે તો કે સૂર્યાસ્તનો સમય છે. મારા હાથમાં અસ્ત્ર છે કે શસ્ત્ર નથી, અસ્ત્ર કે અરે મોટા મોટા નખૂન છે, તું પૃથ્વી ઉપર છે કે આકાશમાં છે, નહીં હું ક્યાં છું, તમારા ખોળામાં છું, બસ તો તારી બધી જ પ્રતિજ્ઞા પૂરી પૂરી, અને આમ કરી નામ પાડી નાખી નાખી. વાર લાગી ભગવાનને એનું મૃત્યુ લાવતા, હજારો વર્ષની તપશ્ચર્યા સેના માટે, હું મરું નહીં એના માટે. પણ જે દિવસ મૃત્યુનો કાળ આવ્યો તે દિવસ તો કોળિયો કરી જ ગયો, વિચારો લો. હે નીલકંઠ મહાપ્રભુ કે આ હા હા, મોટા મોટા રાજાઓ હોય, વૈદો હોય, બધા આવીને એની સેવા કરે, પણ જ્યાં સુધી એના જીવનમાં જીવવાનું લખ્યું છે ત્યાં સુધી મળે છે, બાકી તો ઘણા બાળપણમાં પણ મરી જાય છે. હા લો, મૂર્ખા જેનો મોતથી ડરે છે તે શું ડર્યાથી કદી ઉગરે છે? એ 12 વર્ષનો બાળક આવી વાતો કરતો હોય લાગતું કેવું હશે એ તો વિચારો તમે. હે કેવું લાગતું હશે? ઓલા મોહનજી હશે 55, 60, 70 વર્ષના, અને આ નાનકડો એવો આ હા હા હે ગુલાબના ગોટા જેવો બેઠેલો 12 વર્ષનો છોકરો એ આવી વાતો કરતો હોય, ઓલા મોહનજીને લાગતું હોય ને કે આ હે તારી ની હે છે ઓ કોઈ. મોહનજીને લાગ્યું કે હવે આ કંઈ આપણી વાતે માને એવું લાગતું નથી. મોહનજી કે આ યોગી હઠ છે ભાઈ, તમને ગઈ કથામાં કીધું હતું ને કેટલી હઠ હોય, કેટલી હઠ હોય યાદ કરો જો પાછી, કેટલી? 4. ઘનશ્યામ કાકા 4 કે છે. કેટલી હઠ? 3 હઠ. એ તો હવે તમને ખબર પડી ગઈ ને, એમાં યોગી હઠ લીધી હતી આજે કે હવે આ ઓટલેથી ઊભો ના થવું તે ના થવું ભાઈ. મનજી તો થાકીને કે આમાં તો હું મરી જઈશ, હવે હું મઠની અંદર જઈ દરવાજા બંધ કરીને સુઈ જાઉં,
રાત્રે સુઈ ગયા, એ 12-1.5 વાગ્યાનો સમય થયો અને આ હા જંગલમાંથી માનવ બક્ષી સિંહ ત્રાડ મારતો સીધો હે શ્રીપુર નગરના મઠની ઉપરથી છલાંગ મારી અને જ્યાં પેલું વૃક્ષ હતું ત્યાં આવ્યો. ભગવાનના જે શરીરની સુગંધ હતી એને કારણે જ્યાં નજીક આવવા જાય નીલકંઠ મહાપ્રભુનો સ્વસ્થ સ્વરૂપનું ધારણ કરી અને ધ્યાન મગ્ન છે. પણ જ્યાં સિંહની ત્રાડ સાંભળી મહંત જે મઠની અંદર હુતા હતા એના હૃદયની અંદર આંચકો આવ્યો કે એ નીલકંઠ ગયો. ગામના વાસીઓ ઘરમાં સુતા હતા, જેણે જેણે ત્રાડો સાંભળી એને થયું કે આજ નીલકંઠ મર્યો. ગાયો જે વાછરડાને ગાયો જે વાડામાં બાંધ્યા હતા, ગાયોના પેટની અંદર ગર્ભ હતા, ગર્ભ સ્રવી ગયા એની ત્રાડ સાંભળીને ખાલી વિચારો તો હા હા કરતો છે. ડાલા માથો આમ સિંહ માથું હલાવતો હલાવતો એના મોટા મોટા પંજાઓને ધપ 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 પછાડતો પછાડતો જ્યાં નીલકંઠની સામે આવે. નીલકંઠ તો એક અણુ માત્ર હલ્યા વગર પોતે જે અદાની અંદર બેઠા હતા એ જ અદાની અંદર બેઠા બેઠા પોતાના નેત્ર દ્વારા જ્યાં સિંહની સામો જોયો ને, હે જે ભક્ષણ કરવા આવેલો સિંહ એની અને ભગવાનની જ્યાં ચાર આંખો ભેગી થઈ અને ત્યાં સિંહ શાંત થઈ ગયો. નીલકંઠની પાસે આવ્યો નીલકંઠ વર્ણીએ ધીરે રહીને હાથના ઈશારેથી કીધું, ભાઈ તું બેસી જતો બોલો લો. આ તો ગપ્પુ નાચ કહેવાય ને ભાઈ, હવે હે આ થયા વગર તો કઈ લખાણું શાસ્ત્રમાં નહીં હોય ને. હે જ્યાં ભગવાનને આમ નજર થાય સિંહ બેસી ગયો. જે નીલપુર પેલા નિર્મલપુરીજી હતા ને મઠની અંદર જે હાડબીટ વધી ગયા હતા, શિષ્યોને કીધું ક્યાં છો ક્યાં છો બધા બધા અહીંયા છીએ બા ગુરુ મહારાજ કંઈ નથી ગયા ગઈ નહીં. બધા નીલકંઠનો શું થયું જોવો જોઈએ નીલકંઠનો. હે પેલા શિષ્યો આવે છે પણ શિષ્યોને બીક છે કે જો દ્રામ કરી આમ દરવાજો ખોલીએ અને સિંહે જો ત્રાપ મારી તો ગુરુ નહીં નહીં મૂકે ને કઈ ચેલાને નહીં મૂકે. ધ્રુજત હાથે જ્યાં આમ કરીને આમ મહંતજી આમ કરીને આમ બારીના દરવાજા ખોલે અને જ્યાં જુએ ત્યાં તો મહંતજીની ચાર આંખો, આ હું શું જોઈ રહ્યો છું બોલો લો. એ સિંહ નીચે સૂતો છે અને ભગવાન ઓટા ઉપર સૂતા છે. આમને આમ થયું. સવારના 4-4:30 થયા, ભગવાન નીલકંઠ મહાપ્રભુ ઊભા થયા, ચપટી વગાડી સિંહ ઊભો થયો અને સિંહ પાછળ ચાલે નીલકંઠ વર્ણી. જેમ કોઈ માણસ સવારની અંદર આજના જમાનામાં કેવું હોય તો ડોગ પાળ્યા હોય ઘેર, કૂતરા પાળ્યા હોય અને સવારે ટોયલેટ લઈને જેમ નીકળે આમ ટોયલેટ જવા માટે જેમ પેલો ચડ્ડો પહેરીને લઈને નીકળે પાછળ પાછળ કે હાલ ભાઈ પેલા તું કરી લે અને તું કરી લે ત્યાં સુધીમાં મારે આવી જાય એટલે હું પછી જી આવું એમ એમ જ હોય ને. તો પછી કહેશે વોકિંગ કરીએ ત્યાં સુધીમાં આપણે થોડું હળવું થઈ જાય એટલે હું પછી આવીને જી આવું એમ. એમ આગળ નીલકંઠ મહાપ્રભુ ચાલે, પાછળ સિંહ ચાલે. હજુ તો થોડું 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 અંજવાળું થાય. પેલા મહંતજી જોવે આગળ નીલકંઠ ચાલે અને પાછળ સિંહ ચાલે. નીલકંઠની આ જે ઐશ્વર્ય જોયું ને મહંતજીને થયું આવા મહંતને અહીં મહંત બનાવવા જેવો. હે આવા જો આપણા મઠની અંદર મહંત બને ને તો લાખ રૂપિયા છે ને એની જગ્યાએ આવક કેટલી થઈ જાય, ડબલ તો થઈ જ જાય. ઓ ભાઈ કેટલી થઈ જાય, ડબલ તો થઈ જાય. નદીના કિનારે પહોંચ્યા, નીલકંઠ મહાપ્રભુએ ઈશારો કર્યો જા હવે તારે તારા શું કહેવાય જંગલની અંદર તું જા અને હું મારું સ્નાન કરી મારી વિધિ પતાવું, હવે તારું અંત સમય આવશે ત્યારે હું જા કલ્યાણ કરીશ. સિંહને કોલ આપી ભગવાને સિંહને જંગલમાં વિદાય કર્યો. જ્યાં આ લોકોને ખબર પડી કે સિંહ ગયો ત્યાં તો આખું ગામ નદીના કિનારે ભેગું થઈ ગયું કે બ્રહ્મચારી ઓ બ્રહ્મચારી હવે તમારે આ ગામમાંથી જવાનો. બ્રહ્મચારી કે જો આવી રીતે રોકાઈ જવું હોત તો આ હા 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 જ્યાં જ્યાંથી હું નીકળ્યો ત્યાં ત્યાંથી બધી જગ્યાએ મને રોકવા માટેના પ્રયત્ન થયા
પણ હું કોઈ જગ્યાએ રોકાયો નથી. મહંતજી કે અમારે બ્રહ્મચારી વર્ષે 1,00,000 રૂપિયાની આવક છે, એના તમને મહંત બનાવીએ. અરે મહંત બનાવી એટલું જ નહીં, તમે જેમ કહો એમ અમે બધા કરશું, અમને ખાલી 2 ટાઈમ જમવાનું તમે આપજો. બોલો. જ્યારે નીલકંઠ મહાપ્રભુએ કીધું કે હું તો આવી રીતે કોઈ જગ્યાએ બંધાવવા માટે નથી આવ્યો, જે આ માયાની અંદર બંધાયા છે ને એ અનંત આત્માને માયામાંથી છોડાવી છોડાવી મારી મૂર્તિ રૂપી માળાની અંદર વિરામ કરાવી એને અંતે મારા ધામમાં લઈ જવા માટે હું આ પૃથ્વી ઉપર આવ્યો છું, માટે હું અહીં નહીં રોકાવ. બધા આજીજી કાકલુદી કરતા હતા, પણ નીલકંઠ મહાપ્રભુ તો બધાને વંદન કરી અને ત્યાંથી ચાલતા થયા અને ભગવાન શ્રી હરિ વનની અંદર પ્રવેશ કર્યો છે. અને વનની અંદર હવે ભગવાન પ્રવેશ કરીને ચાલતા ચાલતા જાય છે, એની જે કથા આવશે આવતીકાલે આપણે કથા કરીશું. આજે અહીંયા ભગવાન શ્રી હરિ શ્રીપુરની અંદર આવું સુંદર મજાનું ચરિત્ર કર્યું, એની આપણે બધાએ કથા સાંભળી. આ કથામાંથી આપણે શીખવાનું એ છે કે 12 વર્ષનો યોગી આવી રીતે જો સિંહને આવી રીતે વશ કરી લેતો હોય તો હું અને તમે જો એની સાચી ભક્તિ કરીએ, એને સાચી રીતે આરાધીએ, એની સાચી રીતે પ્રાર્થના કરીએ તો મારા અને તમારા ઇન્દ્રિય અંતકરણોને ભગવાન ખેંચી અને વશ કરી અને એની મૂર્તિની અંદર આપણા ઇન્દ્રિયો અંતકરણને મૂકી એનું શાશ્વત સુખ આપણને પણ આપતા થઈ જાય. બસ આપણે એના શરણાગત થવાની જરૂર છે, આપણે એની નિષ્ઠા દ્રઢ કરવાની જરૂર છે. અને ભગવાન આપણા માટે તો ભગવાન એક ને એક માત્ર આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એને દ્રઢ કરવાની જરૂર છે. આટલું આપણે કરીએ એટલે ભગવાન એનું કામ તો કરવાના કરવાના ને કરવાના. એ સાથે અત્યારની કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.